वंदे मातरम विद्यार्थी मित्रों, आज आप धोरण त्रणमां भणवाना छे कलसोर। कलसोर में आपणो चैप्टर नंबर छे तीजो, हूँ पतंग्यू मारा पेल्लूनू। तो बाळ मित्रों, आपणे आजे पतंग्या विषेनुं गीत गावाना छे, तो चालो गाईए गीतनुं। पतंगियाने आंगळी अड़शो ना भाई, पतंगियाने आंगळी अड़शो ना भाई, पतंगियाने आंगळी अड़शो ना भाई। शुं कहे छे के पतंगियाने अड़वानुं नहीं, बराबर, आंगळीथी एने पतंगियाने आपणे अड़ीए ने एने अड़वानुं नहीं। पतंगियाने आंगळी अड़शो ना भाई, पतंगियाने आंगळी अड़शो ना भाई। नर्यू नाजुक छे ए नानू, मीठड़ू मीठू अने मजानू, अड़शो जसो ना ललचाई, अड़वा जसो ना ललचाई, पतंगियाने आंगळी अड़शो ना भाई, पतंगियाने आंगळी अड़शो ना भाई। शू कह्युं छे? नर्यू नाजुक छे ए नानू, मीठड़ू मीठड़ू अने मजानू, अड़वा जसो ना ललचाई, पतंगियाने अड़शो ना भाई। એમ કે એ ઘણું નાજુક છે, પતંગી કેવું હોય, નાજુક હોય અને મીઠું મીઠું મજાનું હોય, અડવા જશો તો અડશો ના લલચાઈ, પતંગિયાને અડવાનું નથી તમારે। શું બરાબર પાડે મિત્રો? પતંગિયાને અડવાનું નથી, પતંગિયાને અડવાથી એ આંગળી અડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડશો ના ભાઈ, એ નાજુક છે। ભલી ભોળી છે સી આ રંગ રંગ રૂપાળી પાક, શું કહે છે કે એની આગ કેવી છે? પતંગિયાની આગ ઝીણી ઝીણી બહુ જ ભોળી છે, બરાબર, તો અને એની પાંખો પણ કેવી છે? રૂપાળી છે, બરાબર, એની પાંખો રૂપાળી છે, ને એ રંગોમાં એ પાંખમાં એના અલગ અલગ રંગોની છાંટ છે, બરાબર, એની પાંખ રૂપાળી છે અને રૂપાળી પાંખમાં અલગ અલગ રંગોની છાપ છે, તો તમે પતંગિયાને અડશો ના ભાઈ એમ કહે છે। ફૂલોથી ફૂલે ફરી ફરીને, બરાબર, ફૂલોથી ફૂલે ફરી ફરીને, બેઠું જોને જરા ઠરીને, જોયા કરો ધરાય ધરાય, પતંગિયાને અડશો ના ભાઈ। આ ગીત લખ્યું છે પૂજાલાલ, તેમ કહે છે ફૂલો પર એ અલગ અલગ ફૂલો પર ફરે છે, ફૂલોથી ફૂલે ફરી ફરીને, ફૂલો જોઈને એ પતંગિયાને ફૂલો ખૂબ ગમે છે બાળ મિત્રો, તો અલગ અલગ ફૂલો જોઈને એ બધે ફરે છે, અને બેઠું જોને જરા ઠરીને, એ બેઠું હોય મસ્ત એક જગ્યા પર ફૂલ જોઈને બેસી જાય, અને ફૂલ પર ઘણી વખત બેસી રહે એટલે આ પતંગિયું ફૂલ પર ઠરી જાય છે, અને તમે ખાલી એને દૂર દૂરથી નિહાળો, જોયા કરો ધરાઈ ધરાઈને, પતંગિયાને તમે ધરાઈને જુઓ પણ પતંગિયાને અડશો ના ભાઈ। અહીંયા તમારે દોરો અને રંગ પૂરો, અહીંયા તમારે પતંગિયાનું ચિત્ર દોરવાનું છે બાળ મિત્રો અને રંગ પૂરવાનો છે, બરાબર। હવે આપણે આવશું એના પછીના પેજ પર, વાર્તા વાંચવાની છે બાળ મિત્રો। પ્યારા પિલ્લુ, બપોરે વરસાદને ઝાપટું પડી ગયું, તે પછી સરસ તડકો નીકળ્યો હતો। દ્વિજ અને ઈવા તેમના ઘર આગળ રમતા હતા, ત્યાં ઘણા બધા પતંગી હતા, બરાબર, તેમાં મોટી પીળી પાંખવાળું પતંગી ઈવાને ખૂબ ગમી ગયું। દ્વિજ અને ઈવાએ એ પતંગિયાનો પીછો કરવા લાગ્યો, તે પતંગી ઉડતું મીઠા લીમડા પર જઈ બેઠું। લીમડા પર તો પતંગિયાનો મેળો જામેલો હતો ભાઈ, દ્વિજ અને ઈવા હળવેથી લીમડા પાસે ગયા, બરાબર, પેલા પીળા પતંગિયાની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા। અરે રે રે રે, ઈવા ઉદાસ થઈ ગઈ। દ્વિજ કહે, જોજો આ પાંદડા પર શું છે? પાંદડા પર નાના નાના પીળા ટપકા, કશું પીળા જેવું કંઈક હતું। ઈવાએ ધ્યાનથી જોયું, કહ્યું, આ તો ઈંડા લાગે છે। તેઓ જોવા માટે વધારે નજીક ગયા, તેમાં તે પાંદડાવાળી દાળખીને ધક્કો લાગ્યો, બરાબર, તેમાં તે પાંદડાવાળી દાળખીને ધક્કો લાગ્યો। બંને ભાઈ બહેન થોડા ગભરાયા, તેમને ચિંતા થઈ કે ક્યાંક પેલા ઈંડા પડી જશે, પણ એવું ન થયું, ઈંડા તો પાંદડાને બરાબર ચોંટી રહેલા।
રીજ અને ઈવાને હાશ થઈ. ઈવાએ મમ્મીને કહ્યું, હવે થોડા દિવસ લીમડો તોડતી વખતે ધ્યાન રાખવું, બરાબર. બીજી સવારે ઉઠતા વેટ બંને મીઠા લીમડા પાસે ગયા તો ત્યાં તો ઈંડા નહોતા. પીડાએ ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો, બરાબર. જુદા જુદા પાન પર ભાખોડિયા ભરતી હતી, ભરતી ઈયળો. તે દાડખીના કેટલાક પાંદડા પર નાના નાના કાણા હતા. એક પાંદડા પર એક જ ઈયળ હતી. ઈવાએ કાળજીથી તે પાંદડું તોડ્યું અને હથળીમાં લીધું. પછી તે પાંદડાને એક ખોખામાં મૂક્યું, બરાબર. લીમડાના મીઠા લીમડાના ખૂણા પાંદડા ધીજ સાચવીને તોડી લાવ્યા, બરાબર, અને તેને સંભાળીને ખોખામાં મૂક્યા. ઈવા કહે, હવે ખા, તું તારે ખાવું હોય છું. તો એ ખોખાને ઘરમાં લાવી સલામત જગ્યાએ મૂક્યું. તો તેઓએ, બરાબર, બીજી સવારે ધીજ ઈવાએ આ ખોખામાં જોયું. પહેલી નજર તો લીલા પાંદડા વચ્ચે કોઈ લીલી ઈયળ દેખાય જ નહીં. બંને ધારે ધારીને જોયું તો અડવેથી પાંદડા ઊંચા નીચા કર્યા ત્યાં એક બહેન દેખાયા. એક પાંદડા નીચે ઝીણ આંકડું મોઢું, ઝીણા ઝીણા પગ અને સતત સરકતું શરીર. તો પણ કેટલા બધા પાંદડા ખાઈ ગયેલી. બીજ કહે, આપણા દોસ્તનું નામ પાડીએ? ઈવા કહે, ચોક્કસ, હં, શું નામ પાડીશું? દ્વિજ કહે, પિલ્લુ, મારું પ્યારા પિલ્લુ. ઈવા કહે, સરસ નામ છે પિલ્લુ. રોજ સવારે દ્વિજ અને ઈવા ખોખામાંના પિલ્લુની ભાળ લેતા. તેઓ ખોખાને સાફ કરતા, નવા પાંદડા ઉમેરતા. રાત પડે તો વધુ એકવાર તપાસ કરીને સૂઈ જતા. અઠવાડિયા પછી દ્વિજે કંઈક જુદું જ જોયું. શું જોયું? તેણે ઈવાને પૂછ્યું, દીદી આ શું છે? ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું, આ તો આપણું પિલ્લું જ છે. હવે તેને કપડાં તેને નવા કપડાં પહેરી લીધા છે. એ તેને કોસેટો કહેવાય. જો ને કેવો પહેલવાન થઈ ગયો પિલ્લું, બરાબર. તો એમ કેવો પહેલવાન થઈ ગયો પિલ્લું? દ્વિજ કહે, સાચી વાત, ખાઈ પીને તગડો થઈ ગયો ને. બંને ભાઈ બહેને આ તગડો પિલ્લુ વાલો થઈ પડેલો. અને સવાસાન અને નિશાળે જતા આવતા એ પિલ્લુની ખબર લેતા. એક સાંજે નિશાળેથી આવીને ખોખામાં જોયું તો પિલ્લુ સાંજ જણાયા. પિલ્લુભાઈ કોસુટાનો રંગ કાળો થઈ ગયેલો અને ચૂપચાપ પડી રહેલો. ત્રીજ સાચવીને તેને અડવ્યું. કોસુટો એકદમ કઠણ હતો, બરાબર. પછી જોયું કે કોસુટો જરા જરા હલતો હતો, બરાબર. દ્વિજ ધ્યાનથી જોજે એમ કહીને ઈવાએ ખોખાને બગીચામાં લઈ આવી. થોડી વારમાં કોશેટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું. એ જીવડાને તો પાખો હતી, પણ નાની પણ પાખો ચોટેલી હતી, બરાબર. હળવે હળવે ધીમે ધીમે તેણે પાખો ખોલી. દ્વિજ અને ઈવાએ મો ખુલ્લા રહી ગયા. તેને વાલું વાલું તો સુંદર મજાનું પતંગી બની ગયું, બરાબર. પિલ્લુએ પોતાની પાંખો બે ત્રણ વાર ફફડાવી અને પછી ઉડી ગયું. દ્વિજ અને ઈવાએ પિલ્લુને કહ્યું, આવજે, બરાબર. શું કહ્યું દ્વિજ અને ઈવાએ પિલ્લુને? આવજે. ઉડી ગયું ને પતંગ્યું થઈને, બરાબર. તો જો બાળ મિત્રો, અહીંયા આપણે પાછી એકવાર વાર્તા જોઈ લઈએ. તો બપોરે એક ઝાપટું આવ્યું, ત્યાર પછી સરસ મજાનો તડકો નીકળ્યો. દ્વિજ અને ઈવા તેમના ઘરની આગળ રમતા હતા બાળમિત્રો. ત્યાં એમ લોકોને ઘણા બધા પતંગિયા જોયા. તેમાં તેમને મોટો પીળી આકડ પતંગ ઈવાને ખૂબ જ ગમી ગયું. પછી એ પતંગિયાનો પીછો કરતા ગયા તો પતંગિયું ક્યાં જઈને બેઠું હતું? પતંગિયું તો મીઠા લીમડા પર બેઠું હતું. પછી તો જોયું ત્યાં તો મીઠા લીમડા પર તો ઘણા બધા પતંગિયા બેઠા હતા બાળમિત્રો, બરાબર. હવે પતંગિયા પાસે એ લોકો ગયા તો બધા પતંગિયા ઉડી ગયા. તો પછી ઈવા ઉદાસ થઈ ગઈ. પછી એને ધ્યાનથી જોયું તો પાંદડા પર શું હતું? નાના નાના પીળા ટપકા હતા. શું હતું બાળમિત્રો? પાંદડા પર નાના નાના પીળા ટપકા હતા. પછી શું થયું? પછી બંને ભાઈ બહેન વધારે નજીક ગયા તો પાંદડાની પડખેથી ધક્કો લાગ્યો. પાંદડાવાળી દાડખીને ધક્કો લાગ્યો. તો ભાઈ બહેન ગભરાઈ ગયા કે ઈંડા પડી તો નથી ગયા ને. તો જોયું તો શું હતું?
तो पांदरू पांदड़ा पर ईंडा चोटेला जता ए पड़ा नहोता। पछी ईवाई मम्मी ने कह्यु कि मम्मी ध्यान राखजो हो, लीमड़ो तोड़से ने तो ध्यान राखजे, एना पर ईंडा छे बच्चा थशे बराबर। तो एनी मम्मी के हाँ। पछी सवारे उठीने जोयुं तो मीठा लीमड़ा पासे पहोंच्या, त्यां ईंडा नहोता, त्यां शुं हतो, पीड़ा ईंडा ने बदले त्यां लीली लीली झीणी झीणी ईयळो हती। पतंगिया ने पहेला ईंडा हता, पछी झीणी झीणी ईयळो थई हती बराबर। પછી એ ઈયળો આમ તેમ ડાળીઓ પર પાંદડા પર ફરતી હતી। પછી હવે શું કર્યું એમને, એ ઈયળને એ લોકોએ ખોખામાં રાખી બરાબર। તો ખોખામાં મૂકી અને ઘરમાં એ લોકો લઈ ગયા। રોજ સવારે દ્વિજ અને ઈવા ખોખામાં જોઈ, પહેલી નજરે તો લીલા પાંદડા વચ્ચે એમને લીલી ઈયળ દેખાય જ નહીં બરાબર, ઈંડાની ઈયળ બનેલી એ દેખાય નહીં। પછી ધારી ધારીને જોઈને એ લોકોને શું જોવા મળ્યું બરાબર મિત્રો, તો એને કંઈક જોવા મળ્યું કે મોઢું લીલા લીલા પગ સરક સતત સરકતું શરીર એ બંદરા બધા પાંદરા ખાઈ ગઈ હતી બરાબર। તો ઝીણકડું શું હતું બાળક, ઝીણકડું મોઢું હતું, તો એ બધું લીલા લીલા પાંદરા ખાઈ ગઈ હતી। ત્રીજ કહે આપણે આ દોષનું કંઈક નામ પાડીએ, તો એ લોકોએ નામ પાડ્યું, ના પાડ્યું પિલ્લું। પિલ્લુંની એ લોકો રોજ સવારે સાંજ એની સાર એ સંભાળ રાખે બરાબર, સાર સંભાળ રાખે। તો એકવાર શું થયું, એકાદું અઠવાડિયું થઈ ગયું, પછી એ લોકો પાછા એ લોકો રોજ ધ્યાનથી જોઈએ આમાં શું ફેરફાર થયો છે, તે એ લોકોએ જોયું તો એ પિલ્લું હવે મોટું થતું જતું હતું બરાબર। પછી એ લોકોએ ધ્યાનથી જોયું તો એનું કોસેટો બની ગયું બરાબર। પછી મોટું થઈ ગયું, હવે કોસેટો કહેવાય છે બરાબર, પિલ્લું જ્યારે મોટું થઈ જાય એને કોસેટો કહેવાય। તો કોસેટો જોઈને પિલ્લુએ શું કર્યું ખબર બાળ મિત્રો, પિલ્લુ પછી મોટું પહેલવાન તગડું થઈ ગયું। દ્વિજ કહે સાચી વાત છે, ખાઈ ખાઈને તગડો થઈ ગયો લાગે એમ એ લોકો વાત કરે છે। અને પછી એ જ્યારે કોસેટામાંથી એ લોકોએ જોયું કે પાંખો ફફડાવી બરાબર, કોસેટો તૂટી જાય છે ત્યારે એમાંથી ઝીણ પતંગી નીકળે છે, એને પાંખ હોય છે ફફડાવે છે, એમની સાવ નજરની સમક્ષ દ્વિજ અને ઈવાની નજરની સમક્ષ એ પતંગનું પાછું ઉડી જાય છે। તો એ લોકો કહે છે પતંગિયાને કે આવજો ભાઈ, હા પતંગિયાને કહે છે કે આવજો ભાઈ બીજી વાર પાછું આવજે। તો આવી રીતે એમને પતંગી એ લોકોએ જે સાર સંભાળ કરી હતી બાળમિત્રો, તો એ પતંગી ઉડી જાય છે અને એ લોકો એને જોતા જ રહી જાય છે। તો વાતચીત કરવાની છે, વાર્તામાં શું બન્યું ત્યારે તમને સૌથી મજા આવી બાળમિત્રો, આ વાર્તામાં તમને શું ગમ્યું કે તમને બહુ જ મજા આવી હશે। તો તમને જ્યારે પતંગી જોયું હશે ત્યારે પતંગી જોઈને એને પકડવાની તમને બહુ જ મજા આવી હશે, તમારે આ સવાલ જાતે લખવાનો છે બરાબર। પિલ્લું તમને પિલ્લુંની ચિંતા ક્યારે થઈ બાળમિત્રો, કે જ્યારે એ પાંદડા પરથી પડી જાય છે ત્યારે બરાબર। જ્યારે પિલ્લું પાંદડું પડી જાય છે ત્યારે એને ચિંતા થાય છે, ત્યાં પણ તમારે જાતે લખવાનું છે બરાબર। દ્વિજ ઈવા ઈંડાવાળું પાંદડું ઘરમાં લાવ્યા ત્યારે તેના મમ્મી પપ્પાએ તમને શું કહ્યું હશે, કંઈક કહ્યું હશે ને કે આ પાંદડું તમે ઘરમાં કેમ લાવ્યા, એવું કંઈ કહ્યું હશે ને, એવું તમારે તો જાતે લખવાનું છે। તમારે ઈયળને સાચાનું હોય તો તમે તમારા ઘરમાં ખોખું ક્યાં મૂકો, કેમ, આ પણ તમારે જાતે લખવાનું છે બાળમિત્રો બરાબર। ચાલી બતાવો ઈયળની જેમ, સાપની જેમ, અળસિયાની જેમ, આપણે ક્લાસમાં આવશું ત્યારે આ પ્રવૃત્તિ કરીશું। પગ ગણો, કીડીના પગ કેટલા, મકોડાના કેટલા, વંદાના કેટલા, પતંગિયાના કાન ખોજરાના કેટલા, એ તમારે જાતે કરવાનું છે। તો બાળમિત્રો આ તમારે બધા સવાલના જવાબ જાતે કરવાના છે, તમને આવડશે જ બરાબર। આ બધા પ્રશ્નોના જવાબ તમારે જાતે લખવાના છે નોટમાં બરાબર, અરે નોટમાં નહીં તમારા પાઠ્યપુસ્તકમાં જાતે લખવાના છે। તો બાળમિત્રો આજે જેટલું કહ્યું છે યાદ રાખજો અને આ પ્રશ્નોના જવાબ તમારી પાઠ્યપુસ્તકમાં જાતે લખીને પૂરા કરજો। આવતા પહેલાં આપણે પાછા મળીશું।